નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આમોદનગરના દરુ પટેલની ખડકીમાં ગેસ એજન્સીએ પાઇપ નાખ્યા બાદ પુરાણ નહીં કરતા મોટો ભૂવો પડ્યો છે. અહીં ગેસ એજન્સી દ્વારા ગેસની પાઇપલાઇન નાખ્યા બાદ પુરાણ નથી કરવામાં આવ્યું. ચોમાસામાં વરસાદથી પાણી આમાં ભરાઈ ગયું અને જેના કારણે અહીં મોટો ભૂવો થઈ ગયો છે. જે ભૂવામાં ઉતરેલા વરસાદી પાણીને કારણે બાજુમાં આવેલા બે મજલી મકાનની દિવાલને પણ તિરાડ પડીને નુકસાન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ગેસ એજન્સી દ્વારા પાઇપલાઇન નાખ્યા બાદ ખાડો ખોદ્યા બાદ રસ્તા રિપેર કરવા માટે આમોદ પાલિકાને 22 લાખ જેવી માતબર રકમ આપી હતી, છતાં ગેસ એજન્સી દ્વારા ખાડો નહીં પુરાતા ખાડો મસમોટો બન્યો અને વરસાદી પાણી ભરાવાને કારણે ભૂવો પડ્યો. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા આમોદ પાલિકાને રસ્તા રિપેરિંગ ગ્રાન્ટ હેઠળ લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા હોવા છતાં દરુ પટેલની ખડકીમાં પડેલો મસમોટો ભૂવો પૂરવામાં નથી આવતો. સ્થાનિક રહીશોએ આમોદ પાલિકાના પ્રમુખ સહિત વોર્ડ સદસ્યોને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ પાલિકાના સત્તાધીશો દ્વારા કામગીરી કરવામાં નથી આવતી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હાલત દરુ પટેલ ખડકીની છે, જે ગેસ લાઇન નું ખોદકામ કરવા આવેલા માણસોએ જે ચડી પાડેલી હતી એ આશરે 1 મહિના પહેલાં પાડેલી છે ચડી, જેનું કામકાજ હજુ સુધી કોઈએ કરેલ નથી, જેના કારણે આ અમારા ફળિયામાં ખાસું બધું રોડ બેસી ગયેલું છે, જેનું વારંવાર નગરપાલિકામાં ફરિયાદ કરવા છતાં નગરપાલિકા સદસ્યોને બી ફરિયાદ કરવા છતાં જેની કોઈ તકેદારી લેવાઈ નથી, જેના કારણે આ બહુ ભયંકર ભોકારું પડેલું છે અહીંયા આગળ. આ પાણી એને પાછળના મકાનની દિવાલમાં નીચે પહોંચે છે. જો આ મકાન અહીંયા આગળથી પડશે તેનું જિમ્મેદાર કોણ રહેશે? પાલિકા સદસ્ય રહેશે, પાલિકા પ્રમુખ રહેશે કે કોણ રહેશે તે કંઈ ખબર નથી પડતી. આશરે 22 લાખ રૂપિયા જેની ગ્રાન્ટ મંજૂર થયેલ છે પાલિકામાં ચડી પૂરવાની, કોન્ટ્રાક્ટરને બી ફરિયાદ કરેલ છે, કોન્ટ્રાક્ટરને બી કીધેલું છે કે આ કામ કરવાનું છે, તો છતાં કોઈ બી કામ આ કરતું છે નહીં, તો પાલિકા ક્યારે કરશે? શું અમારે અનશન પર ઉતરવું પડશે? એના માટે જો આ 2 દિવસમાં કામ થાય નહીં તો અમે નગરપાલિકામાં અનશન પર બેસીશું.